नमस्कार मित्रों, हूँ छू आरती प्रजापति। आरती प्रजापति यूट्यूब चैनल पर आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, जी साइड 2021 ने अपने प्रिपेरेशन कर रहा है, तेमा पेपर वन जो रहा है। आज वीडियो में आप जुवाना है यूनिट नंबर 8 जेनु नाम है आईसीटी। और आईसीटी फुल फॉर्म तमने ख्याल होवो जोइए, इन्फॉर्मेशन एंड कम्युनिकेशन्स टेक्नोलॉजी। ओके, तो आईसीटी अंदर तमारो कम्प्यूटर रिलेटेड क्वेश्चन्स बधा आवता होय छे। ओके, तो एना अत्यारे जोई रहा है ईमेल विषे आज जोवानुं छे। ओके, आपणे जोयुं घणुं बधुं नेटवर्क विषे, इंटरनेट विषे, प्रोटोकॉल विषे, है ना। अने ए सिवाय पण कम्प्यूटरना कॉम्पोनेंट्स ने घणुं बधुं आपणे जोता जोता आव्या छे। ओके, अत्यारे आपणे 14मो क्लास आव्या छे, मतलब 13 क्लास सुधी तो तमने कम्प्यूटर विषे अने आईसीटी विषे नॉलेज आपी दीधुं छे। ओके, तो हजु पण घणा बधा विडियोस बनशे, कारण के आपणे दरेक टॉपिक ने कवर करवाना छे के एक पण टॉपिक एवो ना रहेवो जोईए जेथी करीने तमारी एक्जाममां तमारा आ विडियोनी बहारनो कोई क्वेश्चन હોય, ઓકે, એવું ન બનવું જોઈએ। તો અહીંયા આજે આપણે વાત કરવાના છે ઈમેલ વિશે। અને ઈમેલ જે એવો ટોપિક છે, દરેક એક્ઝામમાં, કોમ્પિટિટિવ એક્ઝામમાં એના રિલેટેડ એક ક્વેશ્ચન આવતો હોય છે। ઓકે, અને જે મિત્રો બીએડ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બીએડની એન્ટ્રાન્સ એક્ઝામ આપવાના છે, તો એ લોકોને તો 100% આ ક્વેશ્ચન આવે છે। ટેટ ટેટ વાળાને પણ આ ક્વેશ્ચન આવતો હોય છે। ઓકે, તો એ ક્વેશ્ચન કયો છે આપણે લાસ્ટમાં ચર્ચા કરીશું। હવે આપણે જોઈએ ઈમેલ વિશે। તે પહેલાં આપ સૌને વિનંતી છે કે વિડીયોને લાઇક કરી દેજો। શા માટે લાઇક કરવાનું છે હવે? કારણ કે ડિસલાઇક કરવા વાળા હોય એમને આપણે જવાબ આપવાનો છે। ઓકે, અને સાથે સાથે તમારા મિત્રોને શેર પણ કરતા રહેજો, જેથી કરીને કોઈને મદદ કરી છો તો ભગવાન આપણને મદદ કરશે, બરાબર ને। અને ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી કરીને જે પણ આ ચેનલ ઉપર વિડીયોઝ મૂકવામાં આવે છે એનું નોટિફિકેશન તમને સમયસર મળતી રહે। અને બેલ આઇકન પણ દબાવી રાખજો, જેથી કરીને કોઈ પણ વિડીયો મુકાય તો તરત જ તમને તેની નોટિફિકેશન મળી જાય। ચાલો મિત્રો, જોઈએ આપણે આગળ। તો આજે વાત કરી છે ફીડબેક, જે મિત્રો આપી રહ્યા છે એ ફીડબેક વિશે જોઈએ। તો લાસ્ટમાં આપણે ક્લાસ નંબર 11ના અહીંયા ફીડબેક લીધેલા છે, જે નેટવર્ક પાર્ટ 2 આપણે ચલાવ્યો હતો, તેમાં ઘણા બધા મિત્રોએ સારા એવા ક્વેશ્ચન, આપણે જે લાસ્ટમાં ક્વેશ્ચન પણ મૂકીએ છીએ પ્રશ્નોત્તરી, તો એ પ્રશ્નોત્તરીના આન્સર આપેલા છે। તો આપણે પહેલાં એમનો આભાર પણ માની લઈશું અને તેમને આપણે થોડું પ્રોત્સાહન પણ આપી દઈશું। ઓકે, તો અહીંયા ચૌધરી સોનલે આન્સર આપ્યો છે, તો ચૌધરી સોનલ તમને ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ દિશા ચૌધરી આપી છે, દિશા ચૌધરી આપનો પણ ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ જોઈએ તો પ્રિયંકા નાકુમ, તો પ્રિયંકા નાકુમ આપનો પણ ખૂબ ખૂબ આભાર। અને શિવાની પુરોહિત, ઓકે, તો આ ચાર મિત્રોએ અહીંયા આન્સર આપેલા છે, તમને બધાને ખૂબ ખૂબ આભાર। અને બેસ્ટ વિશિષ્ટ છે કે તમે લોકો આવી જ રીતે પ્રિપેરેશન કરતા રહો અને લાસ્ટમાં જે ક્વેશ્ચન છે એ લગાવતા રહો, જેથી કરીને તમે તમારું સેલ્ફ ઇવેલ્યુએશન કરતા રહો અને તમને ખ્યાલ આવે કે તમે ક્યાં ખોટા છો અને ક્યાં સાચા છો। ઓકે, અને જ્યાં ખોટા છો ત્યાં તમારી ભૂલો સુધરે અને એક્ઝામમાં તમારી આ ભૂલો ન થાય। ઓકે, તો આના માટે બહુ સારો એવો પ્રયત્ન છે, આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું તમને। ઓકે, હવે બીજું, બીજા મિત્રો પણ છે જેમણે ફીડબેક પણ આપેલા છે, તો ફૂંટ વિજય છે, તેમણે વેરી ગુડ વર્ક કર્યું છે, તો થેન્ક યુ સો મચ। અને એન્ડ શિવાની આપે પૂછ્યું હતું કે આઈસીટીના કેટલા ક્લાસ છે, તો આઈસીટીના હજુ ક્લાસ તો વધારે લેવાશે, કારણ કે આપણે બધા ટોપિક કવર કરવાના છે, એક પણ ટોપિક એવો ન હોવો જોઈએ જેમાંથી આપણો ક્વેશ્ચન ન આવે। ઓકે, તો અહીંયા આપણે થોડી ધીરજ રાખીશું અને આ મહિનામાં જ આપણું આઈસીટીનું કવર થઈ જશે, કારણ કે એક સાથે આપણે 3-4 યુનિટ ચાલી રહ્યા છે, માટે આપણે થોડા લેટ થઈ રહ્યા છીએ। ઓકે, તો ચાલો હવે આપણે સૌને ફીડબેક પણ જોઈ લીધા। હવે દર વખતે તમને વિડીયોના પહેલાં સ્ટાર્ટિંગમાં દરેકે જાણે જાણે ફીડબેક આપ્યા છે એ લોકોના ફીડબેક અહીંયા મૂકવામાં આવશે। ઓકે, ચાલો હવે આપણે ઈમેલ વિશે વાત કરીએ। ઈમેલ વિશે વાત કરતાં પહેલાં મારે ગયા વિડીયોની અંદર આપણે એક શબ્દ આવ્યો હતો, તમે કદાચ જોયો હોય તો, ટેલનેટ વાળો। ઓકે, તો ત્યાં મેં ટેલેન્ટ લખ્યું હતું, ઓકે, ટેલેન્ટ લખેલું હતું, તો મેં એ વખતે જ કહ્યું હતું કે હું કન્ફર્મ કરી અને કાલે તમને વિડીયોમાં જણાવીશ, તો આપણે પહેલાં એની ચર્ચા કરી લઈએ। તો ત્યાં ટેલેન્ટ નહોતું પણ ટેલનેટ હતું, કે ટેલનેટ મને હતો જ કે ટેલનેટ જ આવશે, પણ તેમ છતાં પણ મેં તમને કહ્યું હતું કે જોઈને કહેવું સારું, બરાબર ને, તો અહીંયા ટેલનેટ આવશે, સુધારી લેજો। ગયા વિડીયોમાં પણ મેં એ જ કહ્યું હતું કે ટેલનેટ જ આવશે, પણ તેમ છતાંય જોઈને તમને કહીશું, કે ખાતરી કરીને કહેવું વધુ સારું, તો ટેલનેટ આવશે। ટેલનેટનું ફૂલ ફોર્મ જો તમને પૂછાય તો ટેલીટાઇપ નેટ પ્રોટોકોલ આવશે, અથવા તો તમને તે ન આપ્યું હોય તો ટેલિકમ્યુનિકેશન નેટવર્ક પ્રોટોકોલ। ઓકે, આ બે શબ્દોમાંથી કોઈ પણ શબ્દ તમને ટેલનેટ પૂછ્યો હોય અને બેમાંથી એક આપ્યો હોય તો તમારે એમાં ટીક કરવાનું રહેશે। એક તો છે ટેલીટાઇપ નેટ પ્રોટોકોલ અને બીજું છે ટેલિકમ્યુનિકેશન નેટવર્ક પ્રોટોકોલ। હવે ટેલનેટનો ઉપયોગ શું છે, તો ટેલનેટનો ઉપયોગ છે રિમોટ કનેક્શન માટે, આપણે તેનો ઉપયોગમાં લેવામાં આવતું આ એક પ્રોટોકોલ છે। ઓકે, તો ટેલનેટ યાદ રાખજો, રિમોટ કનેક્શન માટે ઉપયોગમાં લેવાતું આ પ્રોટોકોલ છે। ઓકે,
हवे आपणे ईमेल तरफ જઈશું ओके। तो ईमेल नु पहेलू तो फूल फॉर्म मैं तमने हमेशा कह्युं छे के तमारे गमे त्यारे जेम के ई लर्निंग आपणे जोयुं हतुं है ने ई लर्निंग जोयुं हतुं ई कॉमर्स जोयुं हतुं तो ज्यां पण तमारे आगळ ई लागेलो छे अने आवी रीते लखेलुं होय तो मतलब के ई पछी तमारो कोई वर्ड आवतो होय तो ईमेल जेम छे ई लर्निंग छे ओके ई पीजी पाठशाळा छे तो आ बधुं जे छे ई तमारुं ई नो मतलब अहींया शुं थई जशे इलेक्ट्रॉनिक थशे ओके। तो ईमेल नु फूल फॉर्म शुं थई जशे इलेक्ट्रॉनिक मेल ओके। जेम आपणे पहेलाना समयमां शुं हतुं के पोस्ट द्वारा टपाल मोकलवामां आवती हती परंतु हवे अत्यारे जमानो बदलाई गयो है ने 21मी सदीमां आवी चूक्या छो तो हवे आपणे इंटरनेटनी दुनियामां आवी गया छीए तो एटला माटे आपणे पोस्टमां टपालो मोकलवानो जमानो जतो रह्यो छे अने हवे आपणे शुं करीए छीए डायरेक्ट ज मोबाइलमांथी मेल करी देता होईए छीए ओके। तो घणा बधा मित्रोने हजु ईमेल शुं छे ए पण ख्याल नथी होती कदी ए लोको ईमेलनो यूज पण करता नथी होता ओके अने करवा जाय तो पण डरता होय छे तो आजे तमारो डर पण दूर થઈ જશે અને તમે સારી રીતે ઈમેલ પણ કોઈને મોકલવો હોય તો મોકલી શકશો ઓકે। ચાલો હવે જોઈએ ઈમેલના ફાઉન્ડર કોણ છે તો રોડ ટોમલિસન્સ છે ઓકે। અહીંયા રોડ ટોમલિસન્સ તમારે યાદ રાખવાનું છે તો ફાઉન્ડર એમના ઈમેલના હતા રોડ ટોમલિસન્સ ઓકે। હવે જોઈએ કે ઈમેલને ગુજરાતીમાં શું કહેવાય છે તો આવો ક્વેશ્ચન પણ એક એક્ઝામમાં પૂછાયો હતો તો ઈમેલને ગુજરાતીમાં વીજાણુ ટપાલ કહેવાય છે ઓકે। વીજાણુ મતલબ વીજળી આપણે કહીએ ને ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક ટપાલ આપણે એવું શબ્દ કહી શકીએ ઓકે। પરંપરાગત ટપાલ સેવા કરતાં ઈમેલ એટલી વધુ અસરકારક સેવા છે કે લોકો પરંપરાગત ટપાલને સ્નેલ મેલ કહેવા લાગ્યા છે ઓકે। મતલબ કે ઈમેલ એટલી અસરકારક છે તમે જેવું અત્યારે મેલ કરો ને તો તમારે એ 2 કે 3 સેકન્ડમાં તો તમારો મેલ સામેવાળાને મળી જાય અને ટપાલમાં શું થતું હતું કે તમે આજે ટપાલ મોકલો તો તમારી ટપાલ 2-3 દિવસે કે અઠવાડિયે મળતી હતી હે ને। તો એની જગ્યાએ ઈમેલમાં શું છે ભાઈ તમે વિદેશમાં પણ મેલ મોકલો તમારી 2-3 સેકન્ડમાં તમારો મેલ ત્યાં પહોંચી જાય ઓકે। મતલબ કે તમારી અહીંયા ઈમેલ જે છે એ ખૂબ વધુ અસરકારક છે ઓકે। ત્યારબાદ જોઈએ કે પ્રખ્યાત સર્વિસ પ્રોવાઈડર કોણ છે ઈમેલ માટે પ્રખ્યાત સર્વિસ પ્રોવાઈડર છે એક તો ગૂગલ છે ઓકે। જેને આપણે જીમેલ કહેતા હોય છે ને જીમેલનો મતલબ શું થતું હોય છે ગૂગલ મેલ તો આપણે ગૂગલથી આપણે મેલ કરતા હોઈ અથવા તો યાહુ છે હોટમેલ છે ઇન્ડિયા ટાઈમ્સ છે રેડી મેલ છે અને આઉટલુક છે આ જે સર્વિસ પ્રોવાઈડર છે જે ઈમેલ માટે સર્વિસ પ્રોવાઈડ કરે છે આપણને ઓકે જેના માધ્યમથી આપણે ઈમેલ કરી શકીએ છીએ ઓકે। ત્યારબાદ આગળ જોઈએ માઇક્રોસોફ્ટનો પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર પ્રોગ્રામ છે ઓકે। જે ઈમેલ છે એ શું છે ઈમેલ માઇક્રોસોફ્ટનો પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર પ્રોગ્રામ છે ઓકે। ઈમેલ એપ્લિકેશન તરીકે મુખ્ય ઉપયોગ થાય છે ઈમેલનો ઉપયોગ શા માટે થાય છે તો એપ્લિકેશન ઈમેલ એપ્લિકેશનનો એપ્લિકેશન તરીકે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ ઓકે। હવે આગળ જોઈએ કે ઈમેલ મેળવવા માટે ઈમેલ આઈડી હોવું જરૂરી છે ઈમેલ મેળવવા માટે શું જરૂરી છે ઈમેલ આઈડી હોવું ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ જોઈએ કે ન્યૂ ઈમેલ આઈડી મેળવવી હોય બરાબર તમારે હવે માની લો કે તમારે ન્યૂ ઈમેલ આઈડી બનાવવી હોય તો તમારે એના માટે શું કરવું પડે સાઇનઅપ કરવું પડે ઓકે। તો આ યાદ રાખીશું કે જો ઈમેલ મેળવવું હોય તો એના માટે તમારું ઈમેલ આઈડી હોવું જરૂરી છે અને ન્યૂ ઈમેલ આઈડી મેળવવા માટે તમારે શું કરવું પડે સાઇનઅપ કરવું પડે ઓકે। ત્યારબાદ જોઈએ કે ઈમેલ સેવા ચાલુ રાખવા માટે શું કરવાનું સાઇન ઇન કરવું પડે ઓકે। ઈમેલ સેવા તમારે ચાલુ રાખવું હોય તો સાઇન ઇન કરવું પડે ઓકે। ત્યારબાદ ઈમેલ સેવા જો તમારે બંધ કરવી છે તો એના માટે તમારે શું કરવું પડશે સાઇન આઉટ કરવું પડશે અને ઈમેલ એડ્રેસ વધુમાં વધુ 255 અક્ષરનું હોય છે જે તમારું ઈમેલ એડ્રેસ હોય એ ઈમેલ એડ્રેસ કેટલું હોય વધુમાં વધુ તમે 255 અક્ષરનું બનાવી શકો ઓકે। તેમાં લોઅર કેસ લેટર્સ A to Z નંબર્સ અને તમારે અહીંયા આ રીતે જે સિમ્બોલ આપેલા હોય છે એ સિમ્બોલનો ઉપયોગ કરી શકાય છે ઓકે। જેમ કે માની લો કે મારે કોઈ ઈમેલ આઈડી હોય માની લો જસ્ટ એક્ઝામ્પલ તો આરતી પછી હું માની લો કે કોઈ લેટર્સ મૂકી દઉં 1, 2, 3 પછી @gmail.com ઓકે। તો આ શું થઈ ગયું તમારું ઈમેલ એડ્રેસ થઈ ગયું ઓકે। તમારી આ એક ઈમેલ આઈડી આપણે કહીએ છીએ ને આ તમારી ઈમેલ આઈડી થઈ ગઈ ઓકે। તો આ રીતે તમે જો લોઅર કેસમાં શું આવશે A to Z સુધીના તમારા આલ્ફાબેટ આવશે ઓકે। જે લેટર્સ હોય છે આલ્ફાબેટના એ આવશે પછી તમારા નંબર્સની અંદર 0 to 9ની અંદર જે નંબર્સ હોય છે ઓકે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને પછી 0 ઓકે। એમાંથી કોઈ પણ નંબર્સ તમે ગમે તેટલા નંબર સુધી નાખી શકો ટોટલ તમારું મેક્સિમમ કેટલા
કેટલા હોવા જોઈએ 255 અક્ષરનું હોવું જોઈએ. અને અહીંયા સિમ્બોલ છે એટ ધ રેટ જે છે આપણે સિમ્બોલ છે કોઈ આમ આ રીતે પણ લગાવે છે કે તો વિવિધ સિમ્બોલનો આપણે યુઝ કરીએ છીએ. એટ ધ રેટ તો તમારે લગાવવાનું છે પરંતુ એના સિવાય પણ ઘણા બધા સિમ્બોલ લગાવતા હોય તો એ સિમ્બોલ પણ યુઝ કરી શકો છો. પછી જીમેલ લખવું પડે આ તમારું ડોમેન જીમેલ છે એ તમારું ફર્સ્ટ નેમ છે ઓકે અને .com મતલબ તમારું શું થશે તમારું ડોમેન નેમ થશે ઓકે. તો આ રીતે તમારું શું હોય છે ઈમેલનું એડ્રેસ હોય છે. ચાલો આગળ જોઈએ ઈમેલ ક્લાયન્ટ વિશે જોઈ લઈએ. તો ઈમેલ ક્લાયન્ટ અંગત કમ્પ્યુટર જે પર્સનલ કમ્પ્યુટર છે એ પર્સનલ કમ્પ્યુટર પરના ઈમેલ મોકલવા માટે મેળવવા માટે અને સંગ્રહ કરવા માટેનો એક વિનિયોગ છે ઓકે. તો કદાચ એક્ઝામમાં પૂછાય કે ઈમેલ ક્લાયન્ટ શું છે તો ઈમેલ ક્લાયન્ટ શું છે ભાઈ કે પર્સનલ કમ્પ્યુટર હોય એના પર આપણે ઈમેલ મોકલવો હોય કે મેળવવો હોય એટલે કે એક્સેપ્ટ કરવો હોય અથવા તો તમારે તેને સ્ટોર કરવું મતલબ કે તમારે એનો સંગ્રહ કરવો હોય તો એના માટેનો આ વિનિયોગ છે ઓકે. કેટલાક ઈમેલ ક્લાયન્ટ ત્વરિત શોધ એડવાન્સ મેસેજ ફિલ્ટરિંગ અને સંદેશાઓ જૂથ બનાવવા શોધેલા સંદેશા કે મદદના પરિણામને લેબલ આપવા જેવી અન્ય સુવિધાઓ પણ પૂરી પાડે છે. કેટલાક ઇમેલ ક્લાયન્ટ એવા પણ હોય છે કે તે તમને જલ્દી શોધ કરી આપે એડવાન્સ મેસેજ ફિલ્ટરિંગ પણ કરી આપે સંદેશાઓના જૂથ બની આપે તો કે શોધેલા જે સંદેશા કે મદદના જે પરિણામો છે એના લેબલ આપવા જેવી પણ અન્ય સુવિધાઓ પૂરી પાડે છે. થંડર બ્રાઇડ છે ઇવોલ્યુશન છે પછી ક્લોઝ મેલ છે કેમેલ છે પાઇન મેલ છે બાલસા છે મુટ છે ઓકે. અને ઈમેલ ક્લાયન્ટના આ બધા શું છે ઉદાહરણો છે ઓકે. ઈમેલ ક્લાયન્ટના જો તમારે ઉદાહરણ પૂછાય કદાચ તમને પૂછી લે જેમ કે એક્ઝામ્પલ કે થંડરબર્ડ શું છે તો થંડરબર્ડ તમારું ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ છે ઓકે. ઇવોલ્યુશન શું છે તો ઇવોલ્યુશન તમારું શું છે ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ છે. ક્લોઝ મેલ શું છે તો ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ છે. કેમેલ શું છે કેમેલનું કેવી મેલ ગણાય છે કેવી મેલ ઓકે. કેમેલનું મતલબ શું થશે કેવી મેલ તો કેવી મેલ શું છે તો ઈમેલ ક્લાયન્ટ છે. પાઇન મેલ શું છે ઈમેલ ક્લાયન્ટ છે. બાલસા શું છે તો બાલસા તમારું ઈમેલ ક્લાયન્ટ છે. અને મુટ શું છે ભાઈ મુટ પણ તમારું ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ છે ઓકે. ત્યારબાદ જુઓ ઇવોલ્યુશન ઈમેલ ક્લાયન્ટ ઓકે. ઇવોલ્યુશન ઈમેલ ક્લાયન્ટ વિશે જોઈએ તો ઇવોલ્યુશન એ માહિતીની કાર્યક્ષમ વ્યવસ્થા કરતો એક ઈમેલ ક્લાયન્ટ છે ઓકે. માહિતીની જે કાર્યક્ષમ વ્યવસ્થા હોય એ વ્યવસ્થા કરવા માટેનું એક ઈમેલ ક્લાયન્ટ છે. ઇવોલ્યુશન મેલ ક્લાયન્ટ સ્પામ કે જંક જેવા બિનજરૂરી જે ઈમેલ હોય છે એનાથી સલામતીપૂર્વક એમને અટકાવે છે. સ્પામ કે જંક જેને સ્પામને જ આપણે જંક કહેતા હોય સ્પામમાં શું થાય કે બિનજરૂરી જે મેસેજ હોય એ બધા સ્પામમાં જતા હોય છે ઓકે. તો સ્પામ કે જંકની અંદર જે બિનજરૂરી ઈમેલ છે એને સલામતીપૂર્વક અટકાવવાનું કામ કોણ કરે છે ઇવોલ્યુશન કરે છે ઓકે. તો આ પણ આપણે યાદ રાખીશું ઇવોલ્યુશનનું કામ શું છે તો જે બિનજરૂરી ઈમેલ આવે છે એને સલામતીપૂર્વક અટકાવવાનું કામ કરે છે. અને આ બિનજરૂરી ઈમેલ કે એ બધું શેમાં હોય છે તો તમારું સ્પામ કે જંકમાં હોય છે ઓકે. તે ગ્રુપવેર એપ્લિકેશન છે ઓકે. ઇવોલ્યુશન શું છે ભાઈ ગ્રુપવેર એપ્લિકેશન છે. આ પણ યાદ રાખીશું કારણ કે એક્ઝામમાં આવી રીતે ડીપલી પણ તમને પૂછાતું હોય છે. ગ્રુપવેર એપ્લિકેશન વ્યક્તિઓના કોઈ જૂથની સાથે મળીને કાર્ય કરવાની સુવિધા પાડે છે. વ્યક્તિઓનું કોઈ જૂથ હોય એને સાથે મળીને કાર્ય કરવાની સુવિધા કોણ પૂરું પાડે છે તો ગ્રુપવેર એપ્લિકેશન. ગ્રુપ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે ને. તો ગ્રુપવેર એપ્લિકેશન જે છે એ વ્યક્તિઓના કોઈ જૂથને સાથે મળીને કાર્ય કરવાની સુવિધા પૂરી પાડે છે ઓકે. અને એ ગ્રુપવેર એપ્લિકેશન છે તે કોણ છે ઇવોલ્યુશન છે ઓકે. એ એનું એક્ઝામ્પલ છે. ચાલો હવે જોઈએ ઈમેલ પ્રોટોકોલની વાત કરીએ ભાઈ. તો ઈમેલ માટેના પ્રોટોકોલ SMTP અને POP છે. આપણે ગઈકાલે પણ વાત કરી હતી પ્રોટોકોલમાં હે ને. તો SMTP અને POP તો SMTPનું ફૂલ ફોર્મ પૂછાય તો સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. અને એ શાના માટે યુઝ થાય છે જો તમારે ઈમેલ મોકલવો હોય મતલબ કે તમારે સેન્ડ કરવો હોય તો તમારું SMTPનો યુઝ થાય છે મતલબ કે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલનો યુઝ થાય છે ઓકે. અને જો તમારે ઈમેલને એક્સેપ્ટ કરવાનું હોય છે મતલબ કે તમારે તેને શું કરવાનું હોય છે રિસીવ કરવાનું હોય છે તો રિસીવ માટે શું થશે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલનો યુઝ થશે ઓકે. જે ઈમેલ સ્વીકારવા માટે કામ આવે છે. POP નું ફૂલ ફોર્મ શું થશે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ ઓકે. ત્યારબાદ જોઈએ કે ઈમેલ એક્ઝામ્પલ જોઈએ કે ઈમેલનું એક્ઝામ્પલ કેવી રીતે ઈમેલ આઈડી હોય છે. તો જો અહીંયા આપણે એક એક્ઝામ્પલ લીધું કે ram@gmail.com ઓકે. તો રામ જે છે તમારું યુઝર નેમ છે ઓકે. રામ શું છે ભાઈ યુઝર નેમ છે.
हॉट्स नेम क्यों थे? हॉट्स नेम तमारू जीमेल थे। जीमेल जे छे तमारू हॉट्स नेम छे। अने कॉम छे तमारू शू छे? डॉट कॉम। ए तमारू डोमेन नेम छे। आपणे डोमेन नेम विषे पण गई काले जोयुं हतुं, है ने, जेम के डॉट इन होय तो मतलब शू थशे? इंडिया छे, है ने। ए जेते डॉट एसी होय, सॉरी अहींया डॉट एसी होय तो एकेडमिक थाय, है ने। तो ए जेते डॉट कॉम छे अहींया, ओके। तो अहींया डोमेन नेम डॉट कॉम आवशे, ओके। जे ईमेल छे एमां तो अहींया याद रखवानुं के भाई तमने आवते एक्जाम्पल आपी दे, एक ईमेल आईडी आपी दे, तमने के भाई आमांथी यूजर नेम शोधो। तो अहींया जे नाम आपेलुं होय छे तमारुं यूजर नेम होय छे जीमेल के पछी याहू के जे पण आपेलुं होय, ओके, एट द रेट पछी, तो ए तमारुं शुं थई जशे? हॉट्स नेम हशे। अहींया जीमेलनी जग्याए तमने याहू પણ આપી શકે છે, ઓકે, કેમ કે અહીંયા આપણે ગૂગલ મેલમાં કરેલું હોય તો જીમેલ લખાતું હોય છે, ઓકે, તો યાહુ હોય તો પણ તમારું ફર્સ્ટ નેમ ગણાશે। પછી એ રીતે તમે ડોટ પછીનું જે હોય છે એટલે કે ડોમેન નેમ હશે, ઓકે તમારું। તો આ રીતે તમારે યાદ રાખવાનું છે। નેક્સ્ટ જોઈએ આપણે ઈમેલ મોકલતી વખતની વાત કરીએ, ઓકે। તો જો ઈમેલ મોકલતી વખતે પહેલાં તો તમને ટુ દેખાશે, જેમ કે જો આ મારી જ ઈમેલ, મેં મારા જ ઈમેલમાંથી શું કર્યું છે, સ્ક્રીનશોટ લીધો છે, ઓકે। અહીંયા ફ્રોમની અંદર પહેલાં તો તમારી ઈમેલ આઈડી અહીંયા આવી જશે, તમારી જે ઈમેલ આઈડી હશે એ આવી જશે, ઓકે। ત્યારબાદ ટુ આવશે, ઓકે, જે અહીંયા આપણે ટુ કરેલું છે, તો તમારે જેને મેસેજ, તમારે જેને મેલ કરવાનો છે એની ઈમેલ આઈડી અહીંયા પણ આવશે, ઓકે। અહીંયા માની લો કે મારે તમને મોકલવું, માની લો કે મારે આશીષને મોકલવું છે, તો હું આશીષને મોકલું ભાઈ આશીષ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ, ઓકે, જસ્ટ એક્ઝામ્પલ છે ડોટ કોમ, ઓકે। તો મેં આ શું કર્યું, આશીષને મારે મેસેજ કરવો છે, તો મેં આશીષની ઈમેલ આઈડી અહીંયા એડ કરી દીધી, ઓકે। પછી સીસીનો મતલબ થશે કાર્બન કોપી, આપણે આગળ જોઈએ છે એનો ઉપયોગ શું થાય છે। કાર્બન કોપી મારે આશીષને પણ મેલ કરવો છે અને બીજા મિત્રોને પણ મારે મેલ કરવો છે, એમને પણ નકલ મોકલવી છે, તો કાર્બન કોપી થશે। બીસીસીનું ફૂલ ફોર્મ થશે બ્લાઇન્ડ કાર્બન કોપી, યાદ રાખજો, એના ફૂલ ફોર્મ યાદ રાખજો, સીસી અહીંયા આવશે, ઓકે, સીસી આવશે, ઓકે, સીઓની પણ અહીંયા સીસી આવશે, ઓકે, સુધારી દેજો, અહીંયા જોઈ લો, સીસી, સીસી મતલબ કાર્બન કોપી, ઓકે, કાર્બન કોપી। તો કાર્બન કોપીનો મતલબ શું થશે કે હું અહીંયા ટુમાં જેને મોકલું છું એવી જ કોપી, મતલબ કે આપણે જેમ ઝેરોક્સ મોકલીએ ને એવી રીતે નકલ, ઓકે, તો એ જ નકલ આપણે અહીંયા જે ટુમાં જેને મોકલી છે એની નકલ મારે અહીંયા મોકલવી હોય તો હું કાર્બન કોપીમાં મોકલીશ। બ્લાઇન્ડ કાર્બન કોપી, બીસીસીનું ફૂલ ફોર્મ શું થશે? બ્લાઇન્ડ કાર્બન કોપી, ઓકે, કાર્બન કોપી, બ્લાઇન્ડ કાર્બન કોપી। હવે બ્લાઇન્ડ કાર્બન કોપીનું શું થશે? અહીંયા પણ આપણે કોપી જ મોકલી છે, અહીંયા પણ શું કરીએ છે, કોપી જ મોકલી છે, પણ બ્લાઇન્ડ મતલબ કે અહીંયા શું હતું, છુપાયેલી હશે, એમાં કોઈ જોઈ નહીં શકે એ લોકોને, ઓકે, જે જે વ્યક્તિને મોકલી છે એ જ વ્યક્તિ ફક્ત જોઈ શકે, બાકીના ન જોઈ શકે, ઓકે। એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ, એક્ઝામમાં એના રિલેટેડ જ ક્વેશ્ચન આવતું હોય છે, ઓકે। અને સબ્જેક્ટમાં તમારે જે મેલ કરવાનું છે, જે વસ્તુ તમારે મોકલવાની છે મેલમાં, એ તમારે અહીંયા સબ્જેક્ટમાં આવી જશે, ઓકે। તો અને કમ્પોઝ મેલ છે તો કમ્પોઝ મેલમાં પણ તમે કંઈ પણ લખી શકો છો, વધારે વિગત લખવી હોય તો કમ્પોઝ મેલમાં લખી શકો છો, ઓકે। ત્યારબાદ અટેચમેન્ટની વાત કરીએ તો અટેચમેન્ટ મતલબ કોઈ ફાઇલ જોડવી હોય, કોઈ પિક્ચર તમારે સેન્ડ કરવું હોય, તો અહીંયા તમે જોઈ શકો છો આ અટેચમેન્ટનું શું છે ભાઈ, સિમ્બોલ છે, તો અહીંયા ક્લિક કરી અને આપણે અટેચમેન્ટ પણ કરી શકો, તમારા ગેલેરીમાંથી પણ તમે મોકલી શકો, ઓકે, તમે ત્યાં તમને ઘણા બધા ઓપ્શન પણ મળી રહ્યા છે, ઓકે। ત્યારબાદ કોમ્પોઝની વાત કરીએ તો કોમ્પોઝ શું છે ભાઈ, તમારે નવો મેલ મોકલવો હોય તેના માટે તમારે શું કરવાનું છે, કોમ્પોઝનું યુઝ કરવાનું છે। આપણે આજે સ્ક્રીનશોટ જોઈ રહ્યા છીએ કોમ્પોઝનું છે, ઓકે। ઇનબોક્સનું મતલબ શું થશે, આવેલા મેસેજ ઈમેલ જો હોય છે એ બધા તમારે ક્યાં હશે ભાઈ, ઇનબોક્સમાં જશે, ઓકે, એટલે બોક્સની અંદર રહેશે, મતલબ એનો મતલબ એવો થાય, ઓકે, ઇનબોક્સનું મતલબ। સેન્ટમાં શું હશે, તમે મોકલેલા ઈમેલ જે હશે એનું લિસ્ટ તમારું ત્યાં સેન્ટમાં હશે। ત્યારબાદ જોઈએ ટ્રેસ ડિલીટ, તો ટ્રેસ છે, ઓકે, ટ્રેસનો મતલબ શું થશે, ડિલીટ કરેલા જે પણ તમારા ઈમેલ છે, ઓકે, તેનું સ્ટોરેજ ક્યાં થશે, ટ્રેસમાં થશે, ઓકે। હવે ટ્રેસમાં જે તમે માની લો કે તમે કોઈ ઈમેલ છે, ઓકે, એ તમે ડિલીટ કર્યા તો તરત ડિલીટ નહીં થાય, એ ક્યાં જશે ભાઈ, ટ્રેસમાં જશે, જેમ કે કમ્પ્યુટરમાં ડિલીટ કરીએ તો રિસાયકલ બિનમાં જતા હોય છે, બસ એવી રીતે ટ્રેસમાં આપણે જે પણ ઈમેલમાં આપણે જે પણ ઈમેલ છે એ આપણે ડિલીટ કરીએ ક્યાં જશે, ટ્રેસમાં જશે, અને ત્યાં તે સ્ટોર થશે કેટલા માટે, તો 30 ડેઝ માટે તે ત્યાં સ્ટોર થાય છે। અને સ્પામની વાત કરીએ તો બિનજરૂરી જે આપણે ઈમેલની વાત કરી એ તમારા શું થઈ જશે, સ્પામમાં જશે, ઓકે। અને એ જે બિનજરૂરી મેસેજ જે તમારા સ્પામમાં જાય છે એને જ આપણે જંક મેલ પણ કહીએ છીએ, ઓકે। ત્યારબાદ જોઈએ
અહીં આપણે જોઈએ કે ઈમેલની અંદર કેટલા ફંક્શન હોય છે એ ફક્ત તમારા જાણકારી માટે બતાવું છું. ઓકે, તો અહીંયા જોઈ લઈએ. તો પહેલાં જુઓ ભાઈ કે અહીંયા તમારું પહેલાં તો આ જ આવશે, એક સેકન્ડ. હા, ઓકે. ત્યારબાદ અહીંયા જુઓ કે પહેલું તો આપણે વાત કરી કોમ્પોઝની. કોમ્પોઝની અંદર તમે શું કરો છો ભાઈ, ઈમેલ, નવો ઈમેલ મોકલો છો. ઓકે, શું કરો છો, ન્યૂ ઈમેલ મોકલો છો. નવો ઈમેલ તમારે જ્યારે મોકલવો હોય ત્યારે તમે શાનો ઉપયોગ કરો છો, કોમ્પોઝનો ઉપયોગ કરો છો. અટેચ ફાઇલમાં શું હશે, કોઈપણ ફાઇલ તમારે અટેચ કરવી હોય એનો ઉપયોગ કરશો. ઓકે, કોઈપણ વસ્તુ છે એને ડ્રાઈવમાંથી તમારે ઇન્સર્ટ કરવી છે તો તમે અહીંયા ડ્રાઈવમાંથી ઇન્સર્ટ કરી શકશો. ઓકે, ત્યારબાદ જુઓ કે અહીંયા તમને જીમેલનું આખું, ત્યાં તમે તમારી ઈમેલ ખોલશો એટલે ત્યાં તમને જીમેલનું આખું આવી રીતે ફંક્શન દેખાશે. એની અંદર જુઓ ઓલ ઇનબોક્સીસ હશે, તો ઓલ ઇનબોક્સીસમાં શું હશે, બધું જ અંદર આવી જશે તમારા મેસેજો ને બધું. ઓકે, એટલે મતલબ કે તમારા જેટલા પણ મેસેજ આવેલા છે તે બધા તમારા ઓલ ઇનબોક્સીસમાં તમને જોવા મળશે. ઓકે, પછી ત્યારબાદ જુઓ સોશિયલ હશે તો સોશિયલમાં જશે, પ્રમોશનના હશે તો પ્રમોશનમાં થશે. ઓકે, અપડેટ કરેલા હશે, અપડેટ બાકી હશે તો એ બધા તમારા અપડેટમાં જશે. સેન્ટ કરેલા હશે, સેન્ટમાં જશે. ટ્રેસમાં કયા હશે ભાઈ, તમે જે ડિલીટ કરેલા હશે તે તમારા ટ્રેસમાં જમા થશે 30 ડેઝ માટે. ઓકે, કેટલા માટે, 30 ડેઝ માટે. ત્યારબાદ સ્ટાર્ટ, તમે કોઈ એવો મેસેજ હોય, ઈમેલ મેલ હોય કે જેને તમે સ્ટાર કરેલા હોય તો એ સ્ટારમાં રહેશે. સ્નૂજ, ઓકે, એ તમારું ટાઈમિંગ હશે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ મેસેજ હશે તો ઇમ્પોર્ટન્ટમાં જશે. ઓકે, સેન્ટનું આપણે કહ્યું કે ભાઈ સેન્ટનું. ઓકે, આ બધું આપણે અત્યાર અહીંયા સુધી ફરીથી આવ્યું છે આટલે સુધી. ઓકે, સેન્ટ સુધી, ચાલો. ત્યારબાદ શેડ્યુલ, શેડ્યુલ નક્કી કરેલું હોય તો તમારું ત્યાં ફંક્શન હશે. આઉટબોક્સમાં તમે મોકલેલા જે હશે એ બધા આઉટબોક્સમાં જશે. ઓકે, ડ્રાફ્ટની અંદર કોઈ તમે મેઇલ કર્યો છે અને માની લો કે ગયો નથી, ઓકે, એરર આવી ગઈ છે, તો એ બધા સેવ ક્યાં થશે, ડ્રાફ્ટમાં થશે. ઓલ મેઇલની અંદર તમારા બધા જ મેઇલ તમને દેખાશે, તમે સેન્ડ કરેલા, તમારા આવેલા, બરાબર, તમારા ડ્રાફ્ટમાં ગયેલા બધા જ મેસેજ મેઇલ તમને અહીંયા ઓલ મેઇલમાં જોવા મળશે. ઓકે, સ્ટેમ્પની વાત કરી હતી, બિનજરૂરી મેઇલ હશે તમારે ક્યાં જશે, સ્પામમાં જશે. જુઓ મારા અંદર બિનજરૂરી જે મેલ છે એ બધા અહીંયા જો સ્પામમાં એડ થયા છે. ઓકે, ત્યારબાદ જુઓ ટ્રાસ્ટ, ટ્રાસ્ટમાં જે ડિલીટ કરેલા હશે એ તમારા 30 ડેઝ માટે અહીંયા સેવ થશે. અને ત્યારબાદ આપણે આ જંકની વાત કરી, સ્પામની વાત કરી, ઓકે, આ બધા ફોલ્ડર તમને ત્યાં જોવા મળશે. અને ત્યારબાદ અહીંયા જોઈએ કે કેલેન્ડર પણ તમારું આપેલું છે. કોન્ટેક્ટ તમારા, તમારે જોવા હોય તમારા મોબાઈલની અંદર જે કોન્ટેક્ટ તમે સેવ કરેલા હશે એ કોન્ટેક્ટ પણ તમને અહીંયા જોવા મળશે. અને ત્યારબાદ સેટિંગ અને હેલ્પ, ફીડબેક વગેરે તમને આ ફોલ્ડરો ત્યાં ઈમેલમાં જોવા મળશે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કે અહીંયાથી ક્વેશ્ચન તમારો આવતો હોય છે કે ભાઈ અહીંયાથી કોઈ પણ વ્યક્તિ છો કે અહીંયા તમારા 3-4 નામ તમને જોવા મળે છે. એક છે તમને વિકાસ જોવા મળે છે, બીજું છે તમારું રામ છે, ત્રીજું છે રામા છે, ઓકે, અને ચોથું છે જયેશ છે. ઓકે, તો આ જે નામ આપેલા છે તમને આવી રીતે ક્વેશ્ચનમાં પૂછ્યા કે ભાઈ વિકાસ છે, ઓકે, એ કયા મેલને જોઈ શકશે, અથવા તો એવું પૂછ્યું કે ભાઈ રામા છે, રામા કયા મેલને જોઈ શકશે, કોને જો કોનો મેલ જોઈ શકશે, આવા ક્વેશ્ચન તમારા આવે છે. તો પહેલાં સીસી એન્ડ બીસીસી, તો સીસીનું ફૂલ ફોર્મ શું કહ્યું હતું, કાર્બન કોપી. ઓકે, કાર્બન કોપી કહ્યું હતું. ત્યારબાદ બીસીસીનું શું કહ્યું હતું, તો બ્લાઇન્ડ કાર્બન કોપી. ઓકે, બ્લાઇન્ડ કાર્બન કોપી. ઓકે, તો આ બે જે ફૂલ ફોર્મ છે પણ યાદ રાખજો. સીસીમાં શું હશે, કાર્બન કોપી, મતલબ કે મેં અહીંયા ટૂમાં માની લો કે વિકાસને મેં કોઈ મેલ કર્યો છે. ઓકે, તો વિકાસને કરેલો મેલ આ જે સીસી છે, મતલબ કે રામ છે, એ પણ વિકાસને કરેલો મેલ જે છે એ રામ પણ જોઈ શકશે, રામા પણ જોઈ શકશે અને જયેશ પણ જોઈ શકશે. મતલબ કે ટૂમાં જે મોકલેલું છે, ટૂમાં તમામે તમામ નીચેના જે છે બધા જ ટૂમાં મોકલેલા મેસેજ જોઈ શકશે. ઓકે, બીજા નંબરે આપણે વાત કરીએ, બીજા નંબરે અહીંયા વાત કરીએ કે ભાઈ સીસી અને બીસીસીમાં શું હશે, તો જો કાર્બન કોપીમાં અહીંયા યાદ રાખવાનું ટૂમાં બધા જોઈ શકશે, ટૂના મેસેજ હશે જે ટૂને મોકલેલા છે બધા જોઈ શકશે. ઓકે, મતલબ કે રામ પણ જોઈ શકશે, રામા પણ જોઈ શકશે અને જયેશ પણ જોઈ શકશે. જ્યારે સીસીની વાત કરીએ તો સીસીમાં જે રામ અને રામા જે છે એ બંનેના આપણે મેલ કરીએ અહીંયા જે મોકલેલું છે. ઓકે, તો રામ અને રામા વિકાસના મેલને પણ જોઈ શકશે અને વિકાસનું જે મેલ છે એ રામ અને રામા પણ જોઈ શકશે. ઓકે, મતલબ કે અહીંયા એકબીજાને જોઈ શકશે. વિકાસ છે સીસીના મેસેજ જોઈ શકશે અને
बीसीसी માં જે લોકો છે એ લોકો વિકાસના મેસેજ પણ જોઈ શકશે। ત્રીજી કન્ડિશન છે બીસીસી ની, તો બીસીસી માં જો 2 વાળા છે એમને બીસીસી દેખાશે નહીં, ઓકે, અને સીસીસી વાળા છે આ બંને એમને પણ આ બીસીસી દેખાશે નહીં। મતલબ કે અહીંયા શું છે ભાઈ કે 2 અને સીસી વાળા જે છે આ લોકો છે ઉપર વાળા એ બધા જે બ્લાઇન્ડ કાર્બન કોપી છે એના મેસેજ મોકલ્યો છે એ લોકો જોઈ શકશે નહીં, ફક્ત કોણ જોઈ શકશે તો જયેશ જયેશ જે છે, ઓકે, એ જયેશ આ ઉપરના ત્રણેયના મેલ જોઈ શકશે, પણ આ ત્રણેય વ્યક્તિઓ છે એ જયેશના મેસેજને જોઈ શકશે નહીં, મતલબ કે જયેશના મેલને નહીં જોઈ શકે, ઓકે। મતલબ અહીંયા આપણે એક સરસ મજાનો ચાર્ટ બનાવી દઈએ તમને ખ્યાલ આવે, ઓકે। તો પહેલું તો 2 વાળા છે, 2 વાળા કોને જોશે, સીસી વાળાને જોઈ શકશે, ઓકે। બીજું છે અને સીસી વાળાની વાત કરીએ તો સીસી વાળા કોને જોઈ શકશે, 2 વાળાને જોઈ શકશે, ઓકે। હવે વાત કરીએ બીસીસીની વાળા બીસીસીની, તો બીસીસી વાળા છે 2 વાળાના મેસેજ પણ જોઈ શકશે અને સીસી વાળાના પણ મેસેજ જોઈ શકશે। મેસેજ મતલબ મેલની વાત ચાલી રહી છે, ઓકે, આપણે રોજિંદામાં મેસેજ યુઝ કરીએ છીએ એટલે મેલની વાત ચાલી રહી છે, ઓકે। તો મેલ 2માં હશે એ લોકો સીસીના મેલ જોઈ શકશે, સીસી હશે 2ના મેલ જોઈ શકશે, બીસીસી હશે એ શું કરશે 2 અને સીસીના મેલ જોઈ શકશે, પણ 2 અને સીસી જે છે એ બીસીસીના મેલ જોઈ શકશે નહીં, ઓકે, બીસીસીના મેલ જોઈ શકશે નહીં। આટલું તમારે એક ચાર્ટ બનાવી દેવાનો, જેથી કરીને જ્યારે એક્ઝામમાં આવું ક્વેશ્ચન પૂછાય ત્યારે આ રીતે બનાવી દેવાનું 2 સીસી સીસી 2, ઓકે, આ યાદ રાખવાનું 2 સીસી સીસી 2, અને બીસીસીની વાત આવશે તો બીસીસીમાં 2 સીસી, આટલેથી તમને ખ્યાલ આવી જાય કે ભાઈ બીસીસીમાં જે લોકો હશે જેટલા પણ લોકો હશે એ લોકો શું કરશે ભાઈ 2 અને સીસીવાળાને જોઈ શકશે। હવે આ સીસીવાળા છે ને એ સીસીવાળાના પણ મેસેજ જોઈ શકે, ઓકે, સીસીવાળા છે માની લો કે સીસીમાં વધારે લોકો છે, અહીંયા 2 છે, તો રામા છે એ રામના પણ મેસેજ જોઈ શકશે અને રામ છે એ રામાના પણ મેસેજ જોઈ શકશે। મતલબ કે અહીંયા આપણે બીસીસીમાં એક વાર નામ લઈ લઈએ, ઓકે, બીસીસીમાં આપણે એક વાર નામ લઈ લઈએ, ઓકે, અહીંયા બીજો બીસીસીમાં મોકલ્યો છે માની લો કે કરણ @gmail.com, ઓકે, આપણે આ બીસીસીમાં પણ એક લઈ લીધું, ઓકે, મતલબ કે બીસીસીમાં 2 છે, ઓકે, નામ અહીંયા આપણે 2 નામ કરી દીધું। હવે આપણે એમને જોઈએ કે વિકાસ છે, ઓકે, 2માં છે વિકાસ, વિકાસ ક્યાં છે ભાઈ 2માં છે, ઓકે, તો વિકાસ કોને કોને જોઈ શકશે, વિકાસની કોના કોના મેલ ખબર પડશે, તો એક તો રામના, ઓકે, રામાના, આ બંનેના જોઈ શકશે, ઓકે। ત્યારબાદ જુઓ કે સીસીની વાત કરીએ, સીસીમાં કોણ કોણ છે, તો સીસીમાં રામ છે અને રામા છે, ઓકે। હવે રામ જે છે એ રામ વિકાસનો મેલ જોઈ શકશે, ઓકે, અને પ્લસ એ રામાનો મેલ જોઈ શકશે, ઓકે, તે કોનો રામાનો મેલ જોઈ શકશે। હવે અહીંયા જોઈએ રામા છે, તો રામા શું છે ભાઈ વિકાસનો મેલ જોઈ શકશે અને રામનો મેલ જોઈ શકશે, ઓકે। તો મતલબ કે આ રીતે તમારે આ રીતે જ ક્વેશ્ચન પૂછાતા હોય છે, ઓકે। બીસીસીની વાત કરી તો બીસીસીમાં કોણ છે, બીસીસીમાં જયેશ છે, ઓકે, જયેશ છે, જયેશ છે એ કોના કોના જોઈ શકશે, તો વિકાસના પણ જોઈ શકશે, જયેશ વિકાસનો મેલ જોઈ શકશે, રામનો મેલ જોઈ શકશે, રામાનો મેલ જોઈ શકશે, ઓકે। પણ હવે અહીંયા કરણની વાત કરીએ તો કરણ છે એ કોનો વિકાસનો મેલ જોઈ શકશે, ઓકે, રામનો મેલ જોઈ શકશે, ઓકે, રામાનો મેલ જોઈ શકશે, ઓકે। હવે મતલબ કહેવાનો મતલબ છે કે ભાઈ જયેશ છે કરણનો મેલ નહીં જોઈ શકે, કરણ છે જયેશનો મેલ નહીં જોઈ શકે, ઓકે। મતલબ કે અહીંયા બીસીસી વાળાના જે પણ મેલ હશે એ મેલ કોઈ નહીં જોઈ શકે, ઓકે, ફક્ત જેને મેલ કર્યો છે એ વ્યક્તિને જ ખબર હશે કે મારે મેલ આવ્યો છે, બાકી કોઈને ખબર નહીં પડે કે ભાઈ, અને એક સેન્ડ કરનાર જે ફોર્મ છે, ઓકે, જેમ કે માની લો કે આ મારી ઈમેલ આઈડી છે તો મેં મોકલ્યો છે મેસેજ, ઓકે, મેલ મેં મોકલ્યો છે, તો મને જ ખબર હશે કે મેં જયેશને મેલ કર્યો છે અને જયેશને જ ખબર હશે કે મને મેલ મળ્યો છે, મતલબ કે એને પોતાને મેલ મળ્યો છે અને આ વ્યક્તિ મને મેલ કર્યો છે, બસ આટલું જ એમને ઇન્ફોર્મેશન હોય છે બીસીસીમાં, ઓકે। તો બીસીસીમાં જયેશ છે એ કોને કોને વિકાસનો મેલ પણ જોઈ શકશે, રામનો પણ જોઈ શકશે, રામાનું પણ જોઈ શકશે, પણ કરણનો નહીં જોઈ શકે, કરણ છે એ વિકાસનું જોઈ શકશે, રામાનું જોઈ શકશે, રામનું જોઈ શકશે, ઓકે, પણ જયેશનું નહીં જોઈ શકે, મતલબ, ઓકે, ટૂંકમાં જોવા જઈએ તો, ઓકે। તો અહીંયા આપણે જોઈએ અને આ જે વિકાસ રામ અને રામા છે એ જયેશ કે કરણ બેમાંથી એકેનો મેલ જોઈ શકશે નહીં, ઓકે। તો આ રીતે તમારે એક્ઝામમાં પ્રશ્નો પૂછાતા હોય છે કે ભાઈ વિકાસ છે એ કોના કોના મેલ જોઈ શકશે,
પછી અથવા તો તમને એમ પૂછાઈ જાય કે રામા છે કોના કોના મેલ જોઈ શકશે, તો તમારે આ રીતે ફર્મો તમારે બનાવી લેવાનો. ઓકે, એક કોઠો બનાવી લેજો જેથી કરીને કોઠાના આધારે તમે ક્વેશ્ચનના આન્સર આપી શકો. ઓકે, તો આ રીતે મિત્રો આપણે ઈમેલ વિશે માહિતી મેળવી. આઈ હોપ તમને ઈમેલમાં સારી રીતે સમજણ પડી ગઈ હશે. ક્યાંય કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, હવે આપણે અહીંયા આજની પ્રશ્નોત્તરી પણ જોઈ લઈએ સાથે સાથે. પ્રશ્ન નંબર એક છે કે ઈમેલને ગુજરાતીમાં ખાલી જગ્યા કહે છે. પ્રશ્ન નંબર બે છે કે ઈમેલ મોકલવા માટે વપરાતો પ્રોટોકોલ કયો છે. પ્રશ્ન નંબર ત્રણ છે સીસીનું પૂરું નામ જણાવો. પ્રશ્ન નંબર ચાર છે બીસીસીનું પૂરું નામ જણાવો. પ્રશ્ન નંબર પાંચ છે ડિલીટ કરેલા ઈમેલનો સંગ્રહ ખાલી જગ્યામાં થાય છે. પ્રશ્ન નંબર છ છે બિનજરૂરી ઈમેલને શું કહે છે. અને પ્રશ્ન નંબર સાત છે એસએમટીપીનું પૂરું નામ જણાવો. ઓકે, તો મિત્રો આઈ હોપ તમને ઈમેલ વિશે સારી રીતે સમજણ પડી ગઈ છે. ક્યાંય કોઈ કન્ફ્યુઝન હોય તો તમે યુટ્યુબમાં કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, અથવા તમે જી સેટનું આપણું જે ગ્રુપ ચાલી રહ્યું છે એ ગ્રુપમાં ટેલિગ્રામ ગ્રુપ છે. ઓકે, સોરી, ઓકે, ટેલિગ્રામ ગ્રુપ છે આપણું, તો ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ અને તમે ત્યાં પણ મને પર્સનલ મેસેજ કરીને પૂછી શકો છો. ઓકે, તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને તમારા મિત્રો સુધી વધુને વધુ શેર કરવાનો પ્રયત્ન કરજો. અને જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરીને આ ચેનલ પર જે પણ વિડીયોઝ મુકાઈ રહ્યા છે તેની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. તો ચાલો મિત્રો આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ.